આવડા એક બે ભજન ગયા તો ઓલા હોઈ ગયા. તો આ બધી કેલા ભાઈ કોક ખામે તો બેહો તો કે તમે જે ગાશો એનામાં તમને વિશ્વાસ. હું અહીંથી અહીં પ્રવેશ અમે કર્યો ને ત્યારે મને એક સૂચન કરવામાં આવ્યું છે રામાયણની વાત કહેવાની. મજાક છે એક, પણ થયું એવું કે પૂજ્ય મોરારી બાપુને ત્યાં અમે ભોજન કર્યું અને તલ ગાજડા કાર્યક્રમ માટે જતા હતા. વિનુભાઈ મહેતા અમારી આર્યા હતા, તો મેં મજાક ખાતર આ થોડીક વાત કરી. પછી અમે ત્યાં બેઠા એટલે મને અહીંયા જણાવવામાં આવ્યું કે આ કરો રજૂઆત, અને અહીંયા મને કહેવામાં આવ્યું છે એટલે હું કરી દઉં છું. અમારે કાર્યક્રમ હોય ને ઊંઝામાં, કલોલમાં, કડીમાં, મહેસાણા, અહીંયા બધે તો ભાષા બહુ જુદી પડી જાય સૌરાષ્ટ્રની, પણ ત્યાં બધા કાર્યક્રમ સાંભળવા આવે ખરાઓ. અમારો એક કાર્યક્રમ હતો, ત્યાં જેને કાર્યક્રમ હોય ને તો પેલું ડાયરાનું બોર્ડ વાંચે આમ આમ કરીને જોવે, ડાયરો લો તારે કહેલે આ ડાયરો એટલે શું? તો કે પેલા કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડે એને ડાયરો કે. અહીં છે તે રામભાઈ પેલો રેડિયોમાં બોલે નહીં, જાતે બોલે. પ્રફુલ્લ દવે છે તે કેસેટમાં ગાય નહીં, પોતે ગાય. એટલે એમ કરી અને આવે સાંભળવા. તે મારો એકવાર વારો પૂરો થયો ને હું બહાર ગયો તો ચોકમાં એક કાર્યક્રમ આવે, એક ઓલી હાર્મોનિયમ ને ઓલા કાંસી જોડા મંજીરા બદલે કાંસી જોડા વગાડ્યા. પાસે દુવા હોત ગયો, એ તોરલે તણનર તોરિયા એમાં સાસત્ય સજી, પણ જેસલ જગનો ચોંટો એને પલમો કીધો પીર. ઝંઝક 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 લેવલા વગાડે પાસે. એટલે મને મજા આવી ગઈ, ખોટું શું મેં કે ના જમાવટ છે. પછી વક્તાએ રામાયણની વાત શરૂ કરી તો કે એકવાર એવું થયું કે દેવ અને દાનવ ઝઘડી પડ્યા. આપણે પાડોશ જોડે ના ઝઘડી પડ્યા, એમ ઝઘડી પડ્યા. તે દાનવે દેવોને હરાઈ કાઢ્યા, તે દેવો બધા ભેગા થયા કે દાનવ આપણને હરાઈ કાઢે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે, અપ્સરાઓના નૃત્ય ના જોવા દે, ગાંધર્વોના ગાન ના સાંભળવા દે, તે કોઈ કોને મહારાજા દશરથને મદદ આલે? તે બે દેવ મહારાજા દશરથ જોડે ગયા, તે પ્રણામ કરીને ઉભા રહ્યા. મહારાજા દશરથ કે કો શું આયા? તો કે પેલા દાનવો અમને હરાઈ કાઢે ને આપ મદદ ના આલો? તો કે આલીએ, એમાં શું? તે દેવોને મદદ આલવા દશરથ પેલા રથમાં બેસીને જતા હતા, તે કઈ કઈ કે હું જોડે હેંડો? તો કે હેંડો એક થી બે ભલા. જે મદદ આલવા સ્વર્ગમાં રથમાં બેસીને જતા જ, પણ રથનું પેલું પૈડું ખરુંક નહીં, એમાંથી એક ખેલો નીકળી ગયો. જે કઈ કઈ એમાં ઓંગળી પેસારી, તો ઓંગળીના કૂચા થઈ ગઈ. પણ મહારાજા દશરથ બહુ ખુશ થયા, તો બે વરદાન આલ્યા. તો કઈ કઈ હું અત્યાર ના માંગુ, તો છ ને ત્રણ છીક લાગે તો માંગજો ને આલ્યા તો આલ્યા. એ વાતને વર્ષો વીતી ગયા, પણ પેલી મંછરા ખરી કે નહીં એને કઈ કઈને ચડાય કે બે વરદાન માન, રોમને વનવાસ ને ભરતને ગોદી. કે કઈ કઈ મહારાજા દશરથ જોડે ગઈ કે બે વરદાન આલો, રોમને વન આલો ને ભરતને ગોદી. દશરથ વૃદ્ધ માણસ રડ્યા, મોથા પસાર્યા, કઈ કઈ તું રોમને વન ના દે, કારણ કે આલો તો એ જ આલો. કે રોમને ખબર પડી, એ વનમાં જવા તૈયાર થયા. સીતોજી કે હું જોડે હેંડું? તો કે હેંડું. લક્ષ્મણજી કે હું જોડે હેંડું? તો કે હેંડું. તે રામ લક્ષ્મણ જાનકી પાછળ અયોધ્યાના લોકોને જાય બધા રડતા રડતા રડતા. પણ ત્યાંથી નદી આવી કે નહીં, ત્યારે અમે બધાને ઉભા રાખ્યા કે છોનારો છોનારો ના રડો, એ જીવન છે, એમાં સુખ દુઃખ આયા કરે.
અને દુઃખ આવે તો એમ ગભરાવાનું નહીં, જાઓ બધા ઘેર જઈને રસોઈ બનાવીને જમીન સુઈ જાઓ, જાઓ હવે ત્યાં જંગલમાં પેલા ફળ ફૂલ ખાઈને જીવન વિતાવતા તો પેલા લંકાનો રાવણ ખરોક નહીં, એની બોનનું નાક કાપી કાઢે લક્ષ્મણજીએ. એ એકવાર આવ્યો ને સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો, તે રામ બહુ રહ્યા, પણ પેલા વાંદરાને રીસરાન થયા બધા ભેગા, હનુમાનજીને જાંબુવંતને એ આવ્યા કે રામ તમે ના રડો, અમે સીતાજીને ખોલી કાઢ્યું. તે બધા ભેગા થઈને લશ્કર બનાવ્યો, તે ખપ 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 કરતા ગયા, પછી પોણા નાખીને સેતુબંધ બાંધ્યો અને લંકામાં ગયા. ત્યાં લડાઈ થઈ પણ બધાએ ભેગા થઈને રાવણને ટીચી કાઢ્યો. અને સીતાજી લઈને આવ્યા પણ હેરાન હેરાન થઈ ગયા. હવે દરજી મેરે એટલો અને દરજી